નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કાલા ઘોડા બ્રિજ ફરીથી એકવાર પુનરત શરૂ કરી દેવામાં આવ્યો છે. સતત ઘટાડો થતા આ નિર્ણય વડોદરા મહાનગરપાલિકા દ્વારા લઈ લેવામાં આવ્યો છે. સતત આ બંને બાજુનો રસ્તો ખોલી કરાતા લોકોમાં રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. જે પ્રકારે અત્યારે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે. સ્થળ થોડું ઘટ્યું છે અને હવે વધવાની સંભાવનાઓ નથી અને લગભગ બે દિવસથી વરસાદ પણ નથી, એટલે ઉપરના અધિકારીશ્રીઓ તરફથી સૂચના આપવામાં આવી છે, એટલે આપણે પાછો યથાવત પુલ ખોલી નાખ્યો છે. મંગલ પાંડે બ્રિજ પણ ખોલવામાં આવશે? હા, એ પણ ખુલ્લી છે. ખાસ કરીને એ વાત કરી કે જે રીતે પ્રકારે આ તમામ જે બ્રિજ લોકો પાણી છે તે પ્રકારે તમામ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પાણીનું જળસ્તર ઓછું છે, શું મેસેજ આપશે? આ મેસેજમાં તો અનનેસેસરી હમણાં કોઈ ભેગા ના થાય જોવા માટે, કારણ કે આજે ની કાલે ફરી એ લોકો જોઈ શકવાના છે, એટલે અનનેસેસરી ટ્રાફિક વધારો ના કરે એના માટે આપણે જાહેર જનતાને અપીલ કરી શકીએ. સાહેબ, જે પ્રકારે બ્રિજ પર લોકો જોવા આવતા હોય ત્યાં કોર્ડર આપણા માણસો મૂકવામાં આવશે? હા હા, અત્યારે લગભગ અમે જોવા માટે ઉભા નહીં રહેવા દઈએ, ખાલી મુવમેન્ટ ચાલુ કરીશું. સ્તર લગભગ એક બે ફૂટ ઓછું થાય પછી એ જોવા આવે તો વાંધો નહીં, અત્યારે અમે રિસ્ટ્રિક્ટ કરીશું. બિલકુલ, જે પ્રકારે તમામ આ બ્રિજ છે, મંગલ પાંડે બ્રિજ સાથે કાલાઘોડા બ્રિજને ફરી એક વખત પુનરત આ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે પ્રકારે અત્યારે જ પાલિકાના કમિશનર દિલીપ રાણા સાહેબ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત તેઓ અહીંયા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સતત વિશ્વામિત્રીમાં ઘટાડો થતાં હવે આ બ્રિજ ફરી એક વખત ખોલી કરવામાં આવ્યો છે. જે અવર જવર માટે બંધ કરવામાં હતો, ગતરોજ આ ભયજનક સપાટીની ઉપર વહી રહી હતી અને તેને લઈને જ આ બ્રિજ સલામતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફરી એક વખત આજે 24 કલાકના અરસા બાદ ફરી બ્રિજ ખોલી કાઢવામાં આવ્યો છે. અત્યારની ફરીથી એક વખત આપણે આ સપાટીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે 28 ફૂટ છે તેની નીચે આ વિશ્વામિત્રી વહી રહી છે અને હવે ફરી એક વખત કાલાઘોડા બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર માટે ફરી એક વખત શરૂ કરતા લોકોને હાશકારો અનુભવ્યો છે, કારણ કે લોકોને તકલીફ પડી રહી હતી, પરંતુ જે સલામતીના ભાગરૂપે જે પ્રકારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતું હતું તેના માટે આ બ્રિજ છે એ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપરવાસમાં વરસાદ નથી, પાણી નથી, એટલે જે પ્રકારે આજવામાંથી જે સરોવરોમાંથી પાણી આવતું હતું તેની પર બ્રેક મારવામાં આવી છે, બંધ કરી દેવામાં આવ્યું છે પાણી છોડવાનું. તેને લઈને જ વિશ્વામિત્રી નદીમાં સતત સવારથી જ આ ઘટાડો થતાં હવે ફરી એક વખત કાલાઘોડા બ્રિજ સહિત જે મંગલ પાંડે બ્રિજ છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે પ્રકારે આ માહિતી તમને આપવામાં આવી રહી છે તમામ લોકો માટે હવે આ બ્રિજ ખુલ્લો કરી દેવામાં છે અને પોલીસ દ્વારા તંત્ર અપીલ પણ કરવામાં આવી છે કે આ બ્રિજ પર માત્ર અવર જવર માટે જ રાખવામાં આવશે. આ જે ફૂટપાથ છે ફૂટપાથ પર લોકોને ઉભા રહેવા કે ફોટા પાડવાની સખ્ત મનાઈ પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે હજુ પણ વિશ્વામિત્રી નદી 28 ફૂટની આસપાસે 2 થી 3 ફૂટ નીચે જશે, ત્યારબાદ લોકોને જોવા માટે ઊભા રહેવા દેવામાં આવશે, પરંતુ હજુ પણ આ બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે, લોકોને એ ઊભા નહીં રાખવામાં આવે તેવી અપીલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને આ કાલાઘોડા બ્રિજ સાથે મંગલ પાંડે બ્રિજ બંને બ્રિજ છે જે બંધ કરવામાં આવ્યા હતા સલામતીના ભાગરૂપે. ઉપરવાસમાં જે પાણી આવતું હતું તેને લઈને આજવા સરોવરમાં પાણી આવ્યું હતું 211 ફૂટ જેટલું લેવલ નિયમ મુજબ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે અને તેને લઈને જે ઉપરવાસમાં પાણી વધતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું 28 ફૂટની ઉપર વહી રહી હતી, ત્યારબાદ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી એક વખત આ કાલાઘોડા બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે, સાથે મંગલ પાંડે જે બ્રિજ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા હજુ પણ અહીંયા તેમના સ્ટાફને મૂકવામાં આવશે, પોલીસ જવાનોને અહીંયા તૈનાત કરવામાં આવશે, કારણ કે લોકો એ ફોટો પાડવા આવતા હોય છે તેને ના પાડવામાં આવશે, કારણ કે હજુ પણ જે સપાટી છે 28 ફૂટની આજુબાજુ છે, એટલે સતત જો હજુ પણ 2-3 ફૂટ ઓછું થશે તો જ લોકોને અહીંયા જોવા માટે ઊભા રાખવા માટે આવશે, પરંતુ હજુ પણ આ ફૂટપાથની ઉપર કોઈને ઊભા નહીં રહેવામાં આવે, કારણ કે જે વિશ્વામિત્રી નદી છે તેની નદીની સપાટી હજુ પણ 28 ફૂટની આજુબાજુ વહી રહી છે, એટલે કે 28 ફૂટની નીચે તો જઈ રહી છે, સતત ઘટાડો પણ થઈ રહ્યો ધીમી ગતિએ.
પરંતુ જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ નથી તેને લઈને કદાચ વડોદરાએ હાશકારો માન્યો છે અને વડોદરાના વાસીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના તંત્રે પણ હાશકારો માન્યો છે. કારણ કે જેમ જેમ ઉપરવાસમાં પાણી આવી રહ્યું હતું તેને લઈને જે વિશ્વામંત્રી નદીમાં સપાટીમાં વધારો થતા હવે જે પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ બે દિવસથી વરસાદ ન રહેતા હવે સપાટીમાં પણ સતત ઘટાડો રહી રહ્યો છે. આજે સવારથી જ ઘટાડો થતાં હવે તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને આજે કાલાઘોડા બ્રિજ છે ફરીથી એક વખત સાથે મંગલ પાંડે બ્રિજ છે ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.